कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत पाप अधिकार आवती काले बे अधिकारों नु संधि वालो प्रवचन छे छेल्ला जे चार कलशो पूरा करी पुण्य पाप अधिकार पछीनो आश्रव अधिकार स्वामी जी प्रारंभ कर से 109 10 11 अने 12 आ कलशो पूरा करीने अगर आश्रव अधिकार तरफ गुरुदेव श्री वत्से जेने अपने संधि वालो प्रवचन एम अपने कही सकिए जो के अजी बे प्रवचन बाकी छे गाथाओनी दृष्टिए जोईए तो हवे आ अधिकार उपरना छेल्ला छेल्ला प्रवचनो छे पण आजनो प्रवचन घणा बधा संदर्भमां बहु मार्मिक अने खूब ध्यान दईने सांभळवा जेवो प्रवचन हतो एना अंश एना संदर्भमां के बे शब्दोनी वात करीए तो आजनो प्रवचन शुं हतो तो कर्म अने धर्म आ बे शब्दोनी विभावना आजना व्याख्यानमां कर्मनी व्याख्यामां मिथ्यात्व अज्ञान अने कषाय मिथ्यात्व अज्ञान अने कषाय कषायमां मोह राग द्वेष बधा आवी गया पण सम्यक्त्व मां दोष पैदा करनारो दोष मेल मिथ्यात्व ज्ञान मां मेल दोष पैदा करनारो तत्व एटले अज्ञान अने चारित्र ने दूषित करनार कषाय तो मिथ्यात्व अज्ञान अने कषाय आ त्रणे ना बोल मां मूल टीका मां शब्द आया पोतेज कर्म छे पोतेज कर्म छे पोतेज कर्म छे त्रणे बोल मां आयो मिथ्यात्व पोतेज कर्म छे एम अज्ञान पोतेज कर्म छे एटले एक तरफ मिथ्यात्व अज्ञान अने कषाय कर्म नी चर्चा बराबर अने ई जेमा बाधा पहुंचाड़े छे जो केटला आम टूंका शब्दोमां आपणे वात करीए आत्माना जे गुणोमां जे वैभवमां बाधा पहुंचाड़े छे ते आत्माना वैभवमां पण त्रण बाबत सामे मिथ्यात्व तो अहींया सम्यक सामे अज्ञान तो अहींया सम्यक ज्ञान अने सामे कषाय तो अहींया सम्यक चारित्र बे वात थई ने तो सम्यक दर्शन सम्यक ज्ञान सम्यक चारित्र आ धर्म अने मिथ्यात्व अज्ञान अने कषाय ते कर्म आ एनी वेचणी छे बहु मलावी मलावी ने आजना प्रवचन ने आम अपने
ઓલા ડ્રાય ક્લીન થઈને આવેલા કપડા હોય ને આપણે, એક તો મોંઘા સોંઘા અને સારા પ્રસંગે જે આપણે પહેરતા હોઈએ એવા કપડા થઈને આવ્યા હોય બહારથી, આપણે તો મહેનત કરી જ ન હોય, એને કબાટમાં કેવી રીતે મૂકવાનું? દર્શનભાઈ આડેધડ જાણે કે ફૂલોને આપણે મુકતા હોય, કેટલા ક્યાંય ગળી ન પડે, જરાય આમ આડા અવળા ન થાય, એક બરાબર આકાર પ્રકારમાં કાઢતી વખતે પણ સાનુકૂળતા બની રહે એટલું સ્પેસ પહેલેથી જ મૂકીને આપણે સરખી રીતે એમને ગોઠવીએ છીએ. તો આ ગાથાઓ અને આજના પ્રવચનમાં તો મોક્ષ માર્ગ અને સંસાર માર્ગ, મોક્ષ માર્ગમાં ત્રણ બોલ અને સંસાર માર્ગમાં ત્રણ બોલ, આ છ બાબતોનો નિવેડો અદભુત રીતે આજે આવ્યો છે. તો એને એની ઘડી આપણા મગજમાં બરાબર બેસવી જોઈએ કે નહીં, કે હા આ સમ્યક દર્શન છે અને એમાં દોષ પેદા કરનારો મિથ્યાત્વ છે, મિથ્યા દર્શન છે, આ સમ્યક જ્ઞાન છે અને આ સમ્યક જ્ઞાનમાં દોષ પેદા કરનારો આ અજ્ઞાન છે, આ સમ્યક ચારિત્ર છે અને આમાં દોષ પેદા કરનારો આ કષાય છે. બિલકુલ હું શાસ્ત્રની ભાષામાં જ બોલું છું, મારા તરફથી એકે શબ્દ નથી બોલતો, ધ્યાનથી સાંભળજો. હું ચાહું તો 15 મિનિટમાં વાત પૂરી કરી શકું છું સાહેબ, પણ મારે બરાબર 45 મિનિટ લેવું જ છે, એટલું સરસ વિષય છે. અને હું આ એમને એમ નથી બેઠો, આજે ગઈકાલે બરાબર આ પ્રવચન સાંભળીને હોમવર્ક પૂરું કરીને જ હું બેઠો છું, એટલે એ હોમવર્ક ની બાબતમાં પૂછવા પણ જ નહીં. અને હું તમને ઠોકી ઠોકીને કહું, ગુરુદેવશ્રીનું પ્રવચન અહીંયા સાંભળતા પહેલા એક વખત તમે વાંચો, એક વખત તમે સાંભળો, તો જ એ પ્રવચનનો મર્મ સમજાય, ને તેમાં શું સમજાવવા માંગે છે કાંઈ ટપો નહીં પડે. એટલે હું જે હિંમતથી જે આત્મવિશ્વાસ પૂર્વક હું જે સાહેબ કહું છું ને, કે આજના પ્રવચનમાં એટલી જ વાત હતી. એક તરફ છે કર્મ માર્ગ, બીજી કોર છે ધર્મ માર્ગ. તારે જ્યાં જવું હોય ત્યાં જા, અનાદિકાળથી તો કર્મના માર્ગે તો તું છે જ, સમજાણો, કર્મના માર્ગે તો તું છે જ. કાલ રાત્રે મેં જે વાત કરી હતી, મરીચી સર્વાંગ સુંદર રાજુભાઈ, મરીચી ચક્રવર્તી નો દીકરો કેવો હોય? ચક્રવર્તી કઈ આમ કદરૂપ ન હોય, ચક્રવર્તી પોતે જ કામદેવ ને લજાવે એવો વૈભવ લઈને બેઠા હોય, તો એનો બાબો કેવો હોય? વિચારો તો ખરા, મેં કાલ રાત્રે આ વાત કરી હતી. મરીચી, મરીચી કુમાર એનું ઓરિજિનલ નામ, એ મરીચી સર્વાંગ સુંદર રાજકુમાર હતો, પણ તનથી હતો ને, મનથી નહોતો ને. તીર્થંકર આદિનાથ પણ એમના મનમાં સુંદરતાની રંગોળી પૂરી શક્યા હતા? બોલો રાધિકા વાળા, કોણ કોને સમજાવે, કોણ કોને કરે? મેં તો આવા શબ્દોમાં બોલ્યો હતો, દાદા તીર્થંકર, બાપ ચક્રવર્તી, આ શબ્દોમાં બોલ્યો હતો, જેના દાદા ગ્રેન્ડફાધર તીર્થંકર થઈને બેઠા છે ને, વાણી ખરે છે, અને જેનો બાપ ચક્રવર્તી. તીર્થંકર નો વિરોધ ન કરવા દે કોઈ દિવસ, અરે તીર્થંકર ની વાત જવા દો, મુનિ વિરુદ્ધ આચરણ કરે તો એને કપડા પહેરાવે, દંડ આપે, એવો તો ચક્રવર્તી હોય. થતું હોય તો પાલન કરો, ને તો છોડીને ઘર ભેગા થાવ, આવો અધિકાર ચક્રવર્તી ને હોય. ઘરના દીકરા અને વહુ આડા અવળા રસ્તે ચડે સાહેબ, તો બાપનું કર્તવ્ય શું છે? ઘરના બાપ અને દાદાનું કર્તવ્ય શું છે? દર્શનભાઈ બોલો, ધંધા વ્યાપારમાં તમે જરીક નુકસાની પણ બેઠો ને, તો માં તમને વળશે. દર્શન, આવું કામ કરવા જેવું નથી, ખ્યાલ રાખજે, તું જ હેરાન થઈશ, એમ કહેશે કે નહીં માં? એ કહે તો જ એમ આવતર છે, ન કહે છાવરે, એ માવતર નથી, એ શત્રુ છે.
ख्याल में आयो ये माखन चोपड़े से ये मावतर ज नथी एम। अच्छा आ तो मैं चक्रवर्ती नी बात करी, सौधर्म नु पण आवु छे। सौधर्म जो के देवगति नो जीव, साहेब ख्याल छे, सौधर्म देवगति नो जीव। पण आदिनाथ ना काळे 4000 राजाओए दीक्षा लीधी, 4000 માંથી લગભગ તો 3.5-4 હજાર તો બધા ભ્રષ્ટ થયા, એમાં સૌથી મોખરે આ મરીચી હતો। કદાચ ખ્યાલમાં હોય ન હોય, મરીચીએ પોતે દીક્ષા લીધી હતી। તમે પહેલા બની રહો, અમારે કઈ 24મો નથી થવો, અમારું તો આ વર્ષે આ વખતે જ આજ ભાવમાં મોક્ષે જવું છે। એમી 4000 ની બધી બટાલિયન સેનામાં મરીચી પોતે દીક્ષિત થયો, ઉની દીક્ષા લીધી હતી। જે બ્રહ્મચારી બેનો ગુરુદેવશ્રીના કાળે બ્રહ્મચારી વ્રત લીધું હોય કેવું વટ પડે, આ બેન તો ગુરુદેવના હાથેથી દીક્ષા લીધી છે, આ બેન તો ગુરુદેવશ્રીના કાળે દીક્ષા લીધી છે, એ કાળને પણ આપણે વાગોળીએ તો મરી છે કોના કાળમાં અને કોની હાજરીમાં દીક્ષા લીધી? દાદાની હાજરીમાં સાહેબ। પણ આજે જે 110 નંબરના કળશની ટીકા જે વાંચીને બતાવ્યા ગુરુદેવસિંહ, એ મહાવ્રતાધિક બધી જે કઈ કરતુતી છે, શબ્દ છે એમાં કરતુતી, એ બધા કરતુતી કરી જે નિયમથી બંધનું કારણ છે, મોક્ષનું કારણ નથી। તું શરીરે સુંદર ખરો, વ્રત સંયમ આદિ ક્રિયાઓમાં પણ ભાવ લિંગીને પણ પાડી દે। શું કીધું રાજુભાઈ આપ? અમે લોકો સાહિત્ય જયારે ભણતા ને, સાહિત્યમાં એક બહુ સરસ વાત આવે, ઓરિજિનલ ઓલા સાહિત્યના ગ્રંથોમાં, સૌભાગ્યવતી સ્ત્રી હોય ને, કદાચ સાજ શૃંગારમાં ઉની ઉતરે, સમજાણો ઉની ઉતરે એટલે, હા કદાચિત એને એના કરતા ચડિયાતા શૃંગાર નગરની વેશ્યા કરે। શું શબ્દ છે? નગરની વેશ્યા કરે, અને ઓલી સૌભાગ્યવતી સ્ત્રી તો કદાચ ચાંદલો મૂકવાનું ભૂલી ગયા હોય, હરકી રીતના સાડલા ના હોય, ઘરેણા તો હોય જ નહીં। ઈ જે સદ્વા, ઈ જે સૌભાગ્યવતી સ્ત્રી છે, જે શીલ જ જેનો શૃંગાર છે, ઈ સર્વાંગ સુંદર છે તનથી પણ અને મનથી। અને ઓલી નગર વેશા, તમને થોડુંક વિચિત્ર લાગતું હશે ને કાકા, આ બધું સાહિત્યમાં આવું છે, નગર વેશા જે ચારુદત્તના કાળે વસંત સેના નામની હતી, આમ બહારથી શું કહેવાય ને, ફૂલે ફૂલેકું કહેવાય ને, ફૂલેકું ફૂલેકું નીકળે તો બારીઓમાંથી રાજકુમારો એને જોવા માટે ઉભા, કોણ જાય છે બોલો તો ખરા? નગર વેશ્યા જાય છે, પણ એની દેહની સુંદરતા છે, મન તો સાતમી નરકે પહોંચાડે એવું થયું છે। શું કીધું આ? તો શરીરની સુંદરતાને ભરોસે નહીં રહે। સીતા જે અશોક વાટિકામાં હતા, ક્યારે નહાયા હતા, ક્યારે વાળ ઓર્યા હતા, કેટલા ઘરેણાઓ પહેર્યા હતા, હા રોજ કેટલા મેકઅપ કરતા હશે, કેટલા તૈયાર થતા હશે, કેટલા શું કહેવાય બ્યુટી પાર્લરમાં જતા હશે, શું કહેવાય તમારી ભાષામાં, ફાઉન્ડેશન કેટલા કરતા હશે બોલો? ઓનલાઈન બેઠા છો આપ સૌ, બધું બતાવો, આ ફાઉન્ડેશન બાઉન્ડેશન કેટલા કરતા હશે, હા મેકઅપ, આ શું કહેવાય, આ ભૂયા આમ હોય ને નાના મોટા કરે, શું કહેવાય એને, ઇંગ્લિશમાં બહુ સારો શબ્દ છે, મને ખબર છે, તમારે પાસેથી મારે બોલાવડાવું છે। હા સીતાજીએ કેટલા કર્યા હશે બોલો, અને રહેઠાણ પણ રાવણના બગીચામાં, પણ આત્માના પ્રદેશે પ્રદેશે કોણ શ્વસે છે? રટન સેનું બોલો, રટન સેનું, રામનું ને,
सीता अवश अशेष कर्म नो भोग अशेष कर्म नो भोग भोगवु अवशेष माटे अशोक वाटिका मा आ हमना जे वाक्य बोलो ये कोनो वाक्य छे ते राधिका वाला बोलो खबर छे कृपाल देव नु छे ना अशेष कर्म नो भोग भोगवु अवशेष रे तेती एक ज देह ने धारी ने जासु अमे स्वदेश ई मंत्र नो नामस्मरण करता राम नो रटन करता करता कदाचित पर क्षेत्रे रावण नी वाटिका मा पण स्व असंख्यात क्षेत्र माथी क्या बाहर निकल्या नथी शरीरे कोई सौंदर्य प्रसादन नी वस्तु नथी पण ते समये सीता जेवी सुंदर कोई नथी शुं कीधुं सीता जेवी सुंदर कोई नथी त्यां लंका नी वात क्योंकि चारे बाजुए राक्षसी समाज अन्य मत नी अपेक्षा है कड़ाकूट मार धाड़ एमाज माननारी प्रजा अने बद्दाई नी वच्चे एक सीता भाई विपुल भाई समझाई छे सुंदरता साध्वी होय तो सीता जेवी माथे आवा घन वागे माथे आवा घन वागे पण शील अने सौंदर्य ने जराय आंच ना आवा दे या श्रद्धा नी सुंदरता छे ज्ञान नी सुंदरता छे ये चारित्र नी सुंदरता छे एनु नाम शील एनु नाम स्वभाव एनु नाम भाव शील पाहुड नी भाषा मां शील कहेवाय एने शील कहेवाय शील एटले सम्यक दर्शन ज्ञान अने चारित्र गई काल रात्रि तो ना पाड़ता पड़ता पचासेक नाम तो मैं कही दीदा छे साम्य भाव कोने कहेवाय એમને મસ્તી માં હું બધું બોલી ગયો હતો ત્રણ 350 નામ તો ભેગા થયા છે મારું ટાર્ગેટ તો મેં તમને કીધું જ છે 415 નો છે થાય તો ભલે નહીં થાય તો ભલે સીલ કોને કહેવાય સામ્ય ભાવ કોને કહેવાય તો સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્ર એટલે સીલ જેની કથા આજના પ્રવચનમાં થઈ આજે તો આજનું જે પ્રવચન છે એમાં એને સમજવા માટે ગુરુદેવશ્રીએ સમજાવવા માટે કળશ ટીકા 110 નંબરનો કળશ એની ટીકા ભાવ પાહુડમાં દ્રવ્યલિંગી અંગેની ગાથાઓ પુણ્ય પાપ અધિકારની 157, 58, 59 ત્રણ ગાથાઓ પછી 60 નંબરની ગાથા એક પછી 61, 62, 63 ત્રણ અને ત્રણ 6 અને 1 7 7 ગાથાઓને વાગોળ્યા છે બે વખત આપણે કેટલા આવી રીતે પૂર્વા પર અભ્યાસ કરીએ છીએ અમે લોકો ગુરુકુલમાં ભણતા તો ગુરુદેવ અમારા જે ગુરુજી સર કઈક પૂછે ને બે દિવસ પહેલાના 4 દિવસ પહેલાનો હોમવર્ક પૂછે તો છોકરાઓ તો એમ જ કે અમને યાદ નથી તો એ ઠપકો આપતા એક વાક્ય બોલતા હંમેશા કે આગળનું બધું પાઠ અને પાછળનું બધું સપાઠ મરાઠીમાં બોલતા એ આગળનું બધું પાઠ અને પાછળનું બધું સપાઠ હું ઓલા સંધિ વાળા પ્રવચન ની રાહ જોઉં છું કાલે નહીં પણ પરમ દિવસે જયારે એ વિષય આવશે પુણ્ય પાપ અધિકાર પૂરો થશે અને આશ્રમ અધિકાર પ્રારંભ થશે 19 એ 19 ગાથા 5 મિનિટમાં અહીંયા પાઠ કરશું આપણે એટલે શાસ્ત્ર સ્વાધ્યાય પુસ્તક લઈને બેસજો જો મારી પાસે તો મેં કાઢીને જ રાખ્યું છે ખોલીને જ રાખ્યું છે મેં શાસ્ત્ર સ્વાધ્યાય આ 19 એ 19 ગાથાઓનો મેં લગભગ 46 સ્વાધ્યાયમાં વાત કરી હતી રવિવારે આમનાય નામનો સ્વાધ્યાય છે જે આપણી લિસ્ટમાં જ નથી ક્યારે બસ સાંભળ્યા કરો સાંભળ્યા કરો સાંભળ્યા કરો સાંભળ્યા કરો દોડો 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 આને સાંભળો ઓને સાંભળો આને સાંભળો ઓને સાંભળો અરે તું એકને સાંભળ
एक ने सांभळ पण अंदर मां समाई ने रहतो। खबर श्रीमद जी ने एक वाक्य छे, थोड़क रेड सिग्नल छे मां, वधु सांभळवाती विचारवानी शक्ति मोड़ी पड़े छे। ख्याल छे आप सौने आ वाक्य ख्याल छे? विपुल भाई लखी राखवा जो वाक्य छे, बहु आम मंत्र नी जेम ने वापरवा जेवु छे। वधु सांभळवाती विचारवानी शक्ति, आ शब्द छे मां मोड़ी पड़े छे। तमे जोजो दिवस मां चार लोगों ने तमे सांभळो, एक नु पण याद नहीं रहे। अमे तो सवारे आने सांभळीए, बपोरे आने सांभळीए, सांजे आने सांभळीए, केटला नु सांभळे नु केटलु याद रहे तने? એટલે આ પણ એક જાતનો મનોરોગ છે। ઉદયશ્રીનું એક જ પ્રવચન સાંભળો પણ એમાંથી રસ કસ કાઢી લેવો જો, બરોબર ને વિપુલભાઈ? હવે તો હા પાડશો? હા બોલા, જે પાંચ પ્રકારના જીવો છે ને, ઝડપથી બોલી જાઉં છું, ડુંગા ઊંઘા સૂંઘા ઘૂંઘા, એમાં જે ચૂંઘા વાળો જીવ છે ને એ મોક્ષ ને અધિકારી જીવ છે। ડુંઘા ઊંઘા ઘૂંઘા અને સૂંઘા આ ચાર જીવોથી એક અળગો જીવ છે। ડુંઘા વાળો તો સિદ્ધ ભગવાન છે, પણ ચૂંઘા, માએ કઈ સાડી પહેરી છે બાળકને કઈ લેવું દેવું નથી। છ મહિનાના બાળકની વાત કરું છું, બસ એ માના ખોળે બેઠો, સ્તનપાન કર્યો, માં પાસેથી પોતાનો પોષક તત્વ મેળવ્યો, ચૂસ્યું, વાત પૂરી। બનાસીદાસજી આ શબ્દનો પ્રયોગ કરી છે ચૂંઘા, લખ્યું છે એના પછીનો કાવ્યમાં, ચૂંઘા જીવ મોખ અધિકારી। શું કીધું? ચૂંઘા જીવ મોખ અધિકારી, મોક્ષ નો અધિકારી કોણ છે? ચૂંઘા। અને ઓલા હુંગી ને જનારા, ને અમે તો બહુ સાંભળ્યું, અમે તો બહુ સાંભળ્યું, એની પણ ખબર લીધી છે બનાસરાજજી, સૂંઘા ઊંઘા મૂરખ દો। ઊંઘા એટલે ધંધા વ્યાપાર વિષય ભોગોમાં સૂતો રહેનારો, અને કલાક બે કલાક આવીને સૂંઘનારો। શબ્દ તો તમે જો બનાસીદાસજી ક્યાંથી ગોતે હશે, બનાસીદાસજી સિવાય ક્યાંય નથી। અત્યારે 2022 ચાલે છે ભાઈ રાજુભાઈ, 2007 હું દેવળાલી ગયો હતો, અહીંયા તો 97-98 આવ્યા હતા, સુમનભાઈ હતા, તો એનો બહુ આગ્રહ હતો કે ચલો આપણે દેવળાલી ચાર દિવસ માટે જઈએ। જોકે ત્યાં પ્રશિક્ષણ શિબિર હતો 21 દિવસનો, ઉનાળાની વેકેશનના પીરિયડ જ હતા, એટલે હું લગભગ 8-1 દિવસ ત્યાં શિબિરમાં ગયો હતો। ત્યારે 3 દિવસ સ્વાધ્યાય રાત્રિનો લેવાનો હતો, એટલે મેં આ 3 દિવસના સ્વાધ્યાયમાં આ 5 પ્રકારના જીવોની મેં વાત કરી, ડુંઘા ઊંઘા સૂંઘા ઘૂંઘા ચૂંઘા આ બધા। એટલે રમાબેન જેવા જીવો જયારે પણ મળે સહેજે, બ્રહ્મચારી રમાબેન, એ લોકો હજી યાદ કરે મને કે, અચ્છા સુનિલભાઈ તમે ને ઓલા ડુંગા સુંગા ઊંઘા ચુંગા ના જીવોની બધી ચર્ચા કરી હતી, મને યાદ નથી। આ બહુ ગજબનો વિષય છે, બનાસીદાસજી સિવાય બીજે ક્યાંય નથી। એમાં લખ્યું છે એને, ડુંગા સિદ્ધ કહે સબકો, ડુંગા એટલે પીઠ બતાવ્યું છે। હવે સંસાર શરીર ભોગોને જેમને પીઠ દાખવ્યું છે, પુઠું કહીને આપણે, હા પાછળનો ભાગ પુઠું બતાવી એટલે પીઠ દાખવીને જે મોક્ષ માર્ગે આગળ વધી ગયા એમને સિદ્ધ કહેવાય, પૂરેપૂરા તો એમને જ બતાવ્યા છે ને। ડુંગા સિદ્ધ કહે સબકો, ડુંગા તો ઈ સૂંઘા ઊંઘા મૂરખ દો, ઊંઘા મૂરખ છે, સૂંઘા પણ મૂરખ છે। આ વાત સમજવા જેવી છે, સાંભળે કરો, પણ શ્રીમદજી ના શબ્દોમાં કહીએ, વાંચે, બોલો આગળ બોલો વિપુલભાઈ, વાંચે પણ, હા વાંચે પણ નહીં કરે વિચાર, તે નહીં સમજે સગળો સાર। કેટલો એને કહેવાય,
વાંચવા સુધી તો આવ્યો સૌભાગ્યના બારણા ખુલ્લા, પણ સમજવાના બારી બારણા બધા એને બંધ કરી દીધા છે. એટલે કમનસીબ કહેવાય કે અભાગી હો ગયો. નસીબવાન તો છે, બોલો કાકા, નસીબવાન તો છે. દ્રોણ જેવા દ્રોણ ગુરુ દુર્યોધન ને પણ મળ્યા ને, પણ સૌભાગ્ય તો અર્જુન નો, બધું પામી લીધું. અને દુર્યોધન હતો મહા અભાગ્યો, ભાગ્ય તો એવો હતો કે ગુરુ મળ્યા એમને, પણ અભાગ્યો એવો હતો, મળ્યા હોવા છતાં પણ જ્ઞાન થી અળગો રહ્યો, દૂર રહ્યો, છેટો રહ્યો. હવે હું ગઈકાલના સંદર્ભ તરફ આવું છું. કેટલા લોકોએ હોમવર્ક કર્યું છે? મને બધું યાદ છે, ગઈકાલે જે મેં કીધું હતું, કાલ રાત્રે કીધું, સવારે કીધું, તમે હતા રાત્રે સ્વાધ્યાય, રાત્રિનો સ્વાધ્યાય મેં કીધું હતું. નિયમ સારમાં બે કળશ હોમવર્ક કરવા માટે. એક જીવે અધૂરો હોમવર્ક કર્યું છે, અને જે હોમવર્ક કર્યું છે એના પછી જ બીજાનો જવાબ હતો. ખબર નહીં તસ્દી ના લીધી, હા કઈ વાંધો નહીં, જોજો. એમાં 241 નંબર નો કળશ અને 242 નંબર નો કળશ, આ બે કળશો ની મેં વાત, નંબર નો તો મેં કીધો. પણ ધન્ય છે તે જીવો આ કળી કાળમાં પણ, એમને ધન્ય આપ્યું છે, ધન્ય કીધું છે. અને કળી કાળ થી હણાયેલી બુદ્ધિ, એને માટે શબ્દ વાપર્યું છે જડમતી. આ બે કળશો છે. આપ સૌને શેર કરવા માટે આમાં અમે પીપીટી કાઢીએ રાખી છે, જો શેર કરી શકું તમને, બે મિનિટ વાંચો. એટલે આ બધું કેટલું વાગોળવા જેવું, કેટલું વિચારવા જેવું ખ્યાલ આવે આપણને. જો આ બે કળશો છે, 241 અને 242. બેનો તમે લોકો આ શોધ્યા હોય ન શોધ્યા, પણ ઘરે જઈને વાંચો તો ખરા. હા ગૌતમ બુદ્ધ વાળા, આ બહુ સમજવા જેવું છે. બે મિનિટ થોડોક, અત્યારે આ પ્રસંગ નથી, પણ સમજો કે મોહનો મહિમા બતાવવા માટેનો છે. હા સંસ્કૃતના કળશો તો નહીં વાંચો, પહેલા 241 નંબર નો જો અર્થ, કળી કાળમાં પણ ક્યાંક, પહેલા આ નહીં, પહેલા બીજો વાંચીએ, 242 માં વાંચીએ. આ લોકમાં તપશ્ચર્યા સમસ્ત સુબુદ્ધિઓને પ્રાણ પ્યારી છે. બોલો, એકાસન કોને ન ગમે, પ્રતિક્રમણ કોને ન ગમે, હા સામસરી પ્રતિક્રમણ કોને ન ગમે. આપણે નથી પરિશુંભરોમાં રેલો નીકળે આમ બિલકુલ ભોળા બતક બેઠા હોય, આમ બિલકુલ સફેદ સ્વચ્છ વસ્ત્રોમાં પગ મૂકવા અહીંયા જગ્યા ન હોય. મને તો એવું પહેલા એવું થતું, પહેલા એટલે 8-10 વર્ષ પહેલાની વાત કરું, અહીંયા મારે અહીંયા જે હતું ને આપણે અહીંયા બેસવા માટે બેઠક જતો, ખુશી તો આવે આવી, પણ નીચે બેસવા માટે જગ્યા ન હોય એટલે હું આવું એટલે સીધા ગાદી ઉપર બેસી. તમે લોકો કદાચ જોયા હોય ખબર નહીં, નીચે બેસવા માટે જગ્યા ન મળે સાહેબ, ખુરશી પાસે ત્યાં. હા અહીંયા અહીંયા આપણા સ્વાધ્યાય ભવન ની વાત કરીએ છીએ. ગુરુદેવશ્રી જેવી આપણામાં હિંમત નથી, સંપ્રદાયમાં હતા, 3 ટાઈમ સામાયિક કરતા, બધું અધર્મ હતું. બોલે છે કે નહીં ગુરુદેવ, આપણે તો કેમ કહેવાય કેમ, પણ હતું તો બધું વિચારવા જેવું જ છે. એકો એકને પ્યારી હોય ને, આ લોકમાં તપશ્ચર્યા સમસ્ત સુબુદ્ધિઓને, સુબુદ્ધિઓને શબ્દ આપણે છે, પ્રાણ પ્યારી છે તે યોગ્ય તપશ્ચર્યા 100 ઇન્દ્રોને પણ વંદનીય છે. બરોબર, તેને પામીને, જો હવે ક્યાં સુધી આવ્યો છે જીવ, જો તેને પામીને, એવી તપશ્ચર્યાને પામીને, ભાઈ સમજાય છે રાજુભાઈ, તમને સમજાય છે, ખ્યાલ આવે છે, આ સંધિ સમજાય છે. એવી તપશ્ચર્યાને પામીને પણ જે કોઈ જી, હવે એના ડ્રોબેક્સ જો, આ તમે આ એના ડ્રોબેક્સ, બે ડોઝ લીધા હોય તો એ માસ્ક વિના રખડ્યા હોય તો ચેપ તો
અને આવા હજારો દ્રષ્ટાંતો છે કે નહીં છેલ્લા 6-8 મહિના વર્ષ દીમાં બબ્બે ડોઝ લીધા, બંને ડોઝ લીધા. એ ભગવતભાઈ શું કીધું? અરે સાહેબ, બે ડોઝ લીધા તોય હડપેટમાં આવી ગયા. એમ જન્મધારી જૈન અને નામધારી જૈન બંને ડોઝ લઈ લીધા, બે ડોઝ લઈ લીધા, છતાં જો કામાંધકાર યુક્ત. કામાંધ એટલે અહીંયા કોઈ સ્પર્શેન્દ્રિય સંબંધી મૈથુનની જ વાત નથી, પાંચે ઇન્દ્રિયોની વાસના, સંસારથી જનિત. થોડુંક વાંચો તો આગળ શું છે સાહેબ, મને દેખાતું નથી. બોલો બેનો વાંચો. હા, સેના સુખમાં રમે છે? બોલો બોલો. સંસારના સુખમાં કેવો હોવા છતાં? નહીં નહીં નહીં, એના પેલા તપશ્ચર્યા. સમજાય છે? આવી તપશ્ચર્યાનો પાલન કરતો હોવા છતાં પણ સંસાર જનિત સુખમાં રમે છે, તે કેવો છે? જો આ થોડોક મોટો કરો શબ્દ, શબ્દ શબ્દ વાંચો એના પેલા. હા, અરે રે પહેલા શબ્દ જુઓ સાહેબ, અરે રે શબ્દ પહેલા વાંચો. જડમતી એટલે શું? અરે જડ એટલે શું? જડ એટલે પૂતગલ. સમજાણો? એ જડમતી એટલે ઘોર મિથ્યા દ્રષ્ટિ છે, માથે એના પથ્થર પડેલા છે. જડમતી કીધું. કેમ જડમતી કીધું? જો કળીતી હણાયેલો, આ વહેતી ગંગામાં, અજ્ઞાનની વહેતી ગંગામાં હાથ ધોનારો. અરે આખું ગામ જાય છે, આપણે ન જવાય? આનું નામ આંધળો અનુકરણ છે. સતને સંખ્યાની જરૂરત નથી હોતી. અરે આજે દુનિયાભરના ગ્રહિત મિથ્યાત્વના પોષણ કરનારા દાદી ઉપર બેસે ને તો એને સાંભળનારા હજારો હોય છે. અને આ ગુરુદેવશ્રીને માનનારા, ગુરુદેવશ્રીની પદ્ધતિ પરંપરામાં રહેલા આપણા વડીલ વિદ્વાનો, વડીલ વિદ્વાનો નામ નહીં લઉં કોઈનો, જે મારા ગુરુજનોની ભૂમિકામાં છે, એ લોકો લાઈવ વ્યાખ્યાન કરતા હોય એમાં 2, 4, 6 જણા ન હોય સાહેબ. આ વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુ લોભ. અહીંયા ગુરુદેવશ્રીના પ્રવચનમાં કેટલા હોય, અને ઓનલાઈન પણ તમે જોજો કેટલા હોય છે, થોડુંક સંખ્યા જુઓ તમે કોક વાર. અમસ્તે. અને હમણાં જમણવારી રાખો તો બોલો કોતુંબાળા શું સાહેબ? આ દુનિયા ક્યાં જાય છે તમે વિચાર તો કરો. જડમતી કળીતી હણાયેલો શબ્દ શું વાપર્યો? કોરોનાના ચેપથી શું કહેવાય? હા, ખરડાયેલો, ચેપમાં આવેલો, ઇન્ફેક્ટેડ કહેવાય ને, ઇન્ફેક્ટેડ. અથવા ગઈકાલે મેં શબ્દ બોલ્યો હતો, પોલ્યુટેડ. એ પોલ્યુટેડ છે, કળીકાળ ના રંગે રંગાયેલો છે, કળીથી હણાયેલો છે, કળીકાળથી. બહુ મસ્ત શબ્દ રાખ્યો છે. ઈજા પામેલો છે, એને ઘા વાગેલા છે. એવો તપસ્વી જીવન જીવતો હોવા છતાં સાહેબ, એટલે ઓલે આરોહી કહે, ખબર, દાદા તમને તો ખાવા પીવાના શોખ તો તમારા તો જતા નથી, તમે અમને કહો આ નહીં ખાઓ, ઓલું નહીં ખાઓ. એટલે છોકરો હામે થઈ ગયો છે, એ જવાબ દે છે આપણને. પોઈન્ટ સમજાણું શું કીધું? હવે હવે આ તો કળીથી હણાયેલ ની વાત કરી. હવે હવે તમે જોજો 200 ને એના પહેલા તમે જો શું કેટલું સરસ કીધું છે. આ કળી કાળમાં પણ હવે સવળો, ક્યાંક બધે નહીં, બધે નહીં, ક્યાંક બધાય નહીં, કોઈ શબ્દો જો શબ્દો. હવે આ તમને એટલે જ મેં આ તમને આ મારે તો નસ નસમાં આ શ્લોક અને આ બધા ભાવો ભરેલા છે. મને બહુ ગમે આ બે શ્લોક, તો બહુ જ ગમે. આ નિયમ સારમાં તો શૈલાબેન તમને ખ્યાલ છે, લાલચંદભાઈ પણ આ વાત કરતા અને ગુરુદેવ શ્રી નો હવાલો દઈને વાત કરતા લાલચંદભાઈ,
कि गुरुदेव हमेशा एक वात करे छे, समय सार नी आत्म ख्याति करता नियम सार मा केटला कलशो बहुत चढ़ी आता छे। जो के समय सार ने तो कोई नहीं पहुंचे, पण केटला श्लोको एवा छे बहु चढ़ी आता छे। ओमा तो 278 छे समय सार मा, अने आमा तो 311 छे। संख्या नी वात तो बहु ठीक ओली वात नहीं, पण घणा कलशो एवा अद्भुत छे आमा नियम सार। મેં તો લાલચંદભાઈ ના મુખે થી મોડે થી રૂબરૂ સાંભળેલી આ વાત છે। ગુરુદેવ તો બોલે છે, ઘણી વખત બોલે છે, આજે પણ પદ્મ પ્રમલધારી દેવને યાદ કર્યા હતા। કળીકાળમાં પણ ક્યાં બધે નહીં, કા કોઈ એટલે બધા નહીં સાહેબ, ક્ષેત્રવાચી અને દ્રવ્યવાચી શબ્દો છે આ। બધે નહીં, બધા નહીં, શું કીધું? બધે નહીં અને બધાય નહીં, ક્યાં ક્યાંક અને કોઈ કોઈ, કેવા વાહ! ભાગ્યશાળી શબ્દ માટે એક બીજો એક શબ્દ બોલો છો, ભાંગશાળી। અતત્વ શક્તિના પ્રવચનમાં ગુરુદેવસિંહ બોલ્યા છે બહુ સરસ, હા, ધન વૈભવ પૈસા આદિ માં મહાલ નારાય ભાગ્યશાળી નહીં, ભાંગશાળી, ભાંગ પીધેલા એમ। કેટલા કડક શબ્દોમાં ગુરુદેવ બોલે છે, હા, અરે તત્વ આ તને કાને પડતું હોય તો તું ભાગ્યશાળી છે। જો ક્યાંક કોઈક, અને કાળ કેવો? ચોથો કાળ નહીં, કળીકાળ। આવા કળીકાળમાં પણ ક્યાંક કોઈક ભાગ્યશાળી જીવ મિથ્યાત્વાદી રૂપ મળ કાદ એની જગ્યાએ છે, પણ એનાથી રહીત અને શબ્દ જુઓ, સદ્ધર્મ રક્ષામણી। કેવો મસ્ત શબ્દ નો પ્રયોગ છે! મુનિરાજ એટલે કોણ? ધર્મ ની રક્ષા કરનાર। નીચે જો ફૂટનોટ જો, સદ્ધર્મ રક્ષામણી એટલે શું? સદ્ધર્મ ની રક્ષા કરનારો મણી, આપત્તિઓથી અથવા પિશાચ વગેરે થી પોતાની જાતને બચાવવા માટે પહેરવામાં આવતો મણી નથી, એલા કાંડે બાંધીને નથી રાખતા બધા। હવે તો સ્માર્ટ વોચ નો જમાનો છે, કાંડે ઘડિયાળ બધા, એના પણ સમય કોઈ પાસે નથી, હા, પણ સ્માર્ટ વોચ ને તમારે અડવું તો પડે ને, કલ્પ વૃક્ષ ક્યાં છે? એના કરતા આપણો 50 રૂપિયાનું ઘડિયાળ હારો જો, એટલે બરાબર તમને સેકન્ડે દેખાય। નહીં 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 નહીં, એ છે ને એક્સિડેન્ટલ ક્રિટિકલ કન્ડિશન્સમાં 100 ને 108 ને ફોન કરે કોણ? બોલો, સ્માર્ટ વોચ। એટલે આજે માણસ પોતાના સુરક્ષા માટે, આત્મિક સુરક્ષા નહીં, ઈ ઈ સ્માર્ટ વોચ કઈ સમયસર ની ગાથાઓ નહીં સંભળાવવાનો, ઈ સમાધિ મરણ નહીં સંભળાવે, ઈ શું શું કરશે? 108 ને ફોન કરશે વધી વધી ને। પણ નિયમ તો શું છે? જે દ્રવ્ય નું, જે ક્ષેત્રે, જે કાળે, જે ભાવે, એ તો નક્કી છે કે નહીં? પણ સ્માર્ટ વોચ ઉપર કેટલો વિશ્વાસ આપણો, હા! અરે આ ગાથાઓ જે આજે ગુરુદેવશ્રી ભણ્યા છે ને, એ રિયલ સ્માર્ટ વોચ છે। સમ્યક દર્શન ઈ આત્માનો સ્વભાવ, સમ્યક જ્ઞાન ઈ આત્માનો સ્વભાવ, સમ્યક ચારિત્રી આત્માનો સ્વભાવ, એ સમ્યક દર્શન થી જે વિપરીત છે એ મિથ્યાત્વ ભાવ, એ સમ્યક ભાવ ને ઘાત કરનારો છે, તિરોધાઈ ભાવ છે, પોતે કર્મ છે। એમ સમ્યક જ્ઞાન એ સ્વભાવ ભાવ, સ્વભાવ ભાવ, અને એને ઘાત કરનારો એ અજ્ઞાન ભાવ, એ પોતે કર્મ છે। સમજાય છે? એમ સમ્યક ચારિત્ર સ્વરૂપાચરણ વિતરાગ ચારિત્ર, એ સિવાયનું બીજું બીજું બધું અચારિત્ર શબ્દ આવ્યું। કયું શબ્દ આવ્યું? અચારિત્ર, એ મિથ્યા ચારિત્ર બધું, બિલકુલ। એટલી ગજબની વેચની આજના પ્રવચનમાં, મોક્ષ માર્ગ કોને કહેવાય, સંસાર માર્ગ કોને કહેવાય, આ જે બે શબ્દો હમણાં હું બોલ્યો ને, આજ શબ્દો સમંતભદ્ર દેવે રતગણસા ઓકાચાર માં વાપર્યું છે, કરી સમણા ઈએમએ કાઢી રાખ્યું છે પીડીએફ। પહેલા જોવા, ભાગ્યશાળી જીવ મિથ્યાત્વાદી રૂપ મળ કાદવથી રહિત
અને સદ્ધર્મ રક્ષામણી, ધર્માત્મા કોને કહેવાય? જે ધર્મની રક્ષા કરે. શું કીધું? શીલવતી સ્ત્રી કોને કહેવાય? જે હંમેશા શીલની રક્ષા કરે. રામ ધર્માત્મા હતા, મર્યાદા પુરુષોત્તમ હતા. શા માટે મર્યાદા પુરુષોત્તમ હતા? કેમકે એને પોતાની ધર્મની મર્યાદાનું ખ્યાલ હતો. ધર્માત્મા એને કહેવાય જે ધર્મની રક્ષા કરે. ધર્મમાં ડાઘા પહોંચાડે ધર્માત્મા ન કહેવાય સાહેબ. બાપ તો હિરણ્યકશિપુ પણ હતો અને દીકરો પ્રહલાદ પણ હતો, પણ ધર્મ સાથે સંકળાયેલો કોણ હતો એમાંથી? બોલો સાહેબ, બોલો. પ્રહલાદ હતો કે નહીં? જેના નાટકો જોઈ જોઈને ગુરુદેવને વૈરાગ્ય થયા, અને બાપને તો એ ભગવાનના નામથી પણ અણગમો હતો. બોલ, તું એક વખત રામનું નામ લેશ તો 100 સોટી મારીશ. તો 99 ખાતો જાય, ખાતો જાય, ખાતો જાય. 100મી સોટી મારતી વખતે હિરણ્યકશિપુ બાપ પૂછે, બોલ હવે તું બોલીશ રામ? કે હા બોલીશ. કેમ? મને ના પાડવા માટે પણ, મને ના પાડવા માટે પણ તમારા શ્રી મુખેથી કયું શબ્દ નીકળે? રામ. તો 100 નહીં, હું 1000 સોટી ખાવા માટે તૈયાર છું. આ હોય છે ધર્મની દ્રઢતા. બાપ ક્યાં, દીકરો ક્યાં? આ બહુ માર્મિક વાત કરી છે મેં, યાદ રાખજો ચંદનબેન. આ વડીલો, તમારા જેવા વડીલો, હા, કે મારા જેવા અહીંયા ગાદી બેસનારા વિદ્વાનો, આપ જેવા મુમુક્ષુ આત્માર્થી જીવો હર હંમેશા પોતાની મર્યાદા પ્રમાણે ધર્મની ઝંડા ઊંચા રહે હમારા. નથી બોલા યુક્રેન વાળા, તમે જો પ્રજા આવે ત્યાંની સામાન્ય પ્રજા, દારૂ ગોળો શું કેવાય? બોલો, એસી કયો કહેવાય? દારૂ બમ કયું બમ કહેવાય? હા, ઈ પેટ્રોલ બમ. હા, પેટ્રોલ બમ. સરકારે આખી છૂટ આપી દીધી. હવે હવે તમે એકો એક નાગરિક દેશના યોદ્ધા છો. તો જયારે એક દેશની સામાન્ય પ્રજા પણ દેશ માટે લડવા તૈયાર હોય, તો તું ધર્માત્મા થઈને ધર્મ માટે લડવા ના તૈયાર થા? શું કીધું આ? આ એમને એમ ડિગ્રી નથી આપી આપણને બધાને. કઈ ડિગ્રી આપી છે? સદ્ધર્મ રક્ષામણી. શબ્દ તો જુઓ, આ નોબલ પ્રાઇઝ આની સામે કઈ નથી સાહેબ. આવા તો લાખ નોબલ પ્રાઇઝ આની સામે હોળી થાય. સદ્ધર્મ રક્ષામણી કેટલો સરસ શબ્દ છે. સદ્ધર્મ રક્ષામણી એવો સમર્થ મુનિ થાય છે. બોલો, મુનિરાજ માટે કેટલો સરસ શબ્દ છે. હા, જેને અનેક પરિગ્રહોના વિસ્તારને છોડ્યો છે અને જે પાપરૂપી અટવીને બાળનારો અગ્નિ છે, તે આ મુનિ આ કાળે ભૂતળમાં તેમજ દેવલોકમાં દેવોથી પણ. તો આ બંને કળશો વચ્ચે ફેર શું થયો? 241 નંબરનો કળશ અભિનંદન પાઠવનારો કળશ છે. આ પંચમ કાળમાં પણ ધર્મના માર્ગે ધર્મની રક્ષા કરનારા જીવો અડીખમ છે. ખ્યાલમાં આવ્યું? અને આ કળીકાળમાં હણાયેલી બુદ્ધિ જેમની, એવા જડમતી પણ છે. અને મેં આ બે કળશો જાણી જોઈને ગઈકાલે મેં કોટેશન આપ્યા કે આજનું જે પ્રવચન છે, સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્રના માર્ગે આ કળીકાળમાં રહેનારા સદ્ધર્મ રક્ષામણી, અને મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્રના રવાડે ચડેલા એ ધર્મના વિરોધી બધા જીવો આ પંચમ કાળમાં કળીથી હણાયેલા જીવો છે. નંબર યાદ રાખજો, 241 અને 42 નિયમ સાર. હા, છે અદભુત. એની ગંભીરતા ખ્યાલમાં આવે છે બધાને? હા, તો આજે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર, ત્રણ 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 થયા. મિથ્યાત્વ, અજ્ઞાન અને કશાય. મિથ્યાત્વ, અજ્ઞાન અને કશાય, આ ત્રણ. મિથ્યાત્વ પણ કર્મ, અજ્ઞાન પણ કર્મ. ત્રીજું બોલ, બોલો.
कशाय पण कर धर्म नहीं एवी रीते त्रण बोल सम्यक दर्शन धर्म सम्यक ज्ञान धर्म सम्यक चारित्र धर्म आवी रीते त्रण 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 बोल अच्छा बन्ने वच्चे लड़ाईवा पण टीका करे कि आजे मिथ्यात्व छे ई मिथ्यात्व ज्ञान ने सम्यक दर्शन रूपे थवा नती देतो वाह केवी गजबनी भाषा ई वळी पाछा त्रण बोल जुदा छे गंभीरता समझाई छे आ खबर आ टीका केटला पेज नी छे पाना भरी ने नथी छ ज लीटी छे आ त्रण गाथाओ मूल छ लीटी मां सांभळो त्रण गाथाओ मूल मां छ लीटी मां अने एनी टीका मात्र छ लीटी मां शुं कीधु मेनो ध्यान गयु तमारु बधायनो मैं जे हमणा कीधु एना पर ध्यान गयु अरे हाँ ना कहीं तो बोलो पहला बेन हाँ तमने एम थातो सिंह जयपुर मा आ रीतनो अभ्यास हाँ आ रीतनो कलाक नो नहीं आवा कलाको ने कलाको नो थाय आउज माथु मारवानो होय तो ज आ गादीए बेसवानी लायकात आवे आपणा मा राजूभाई 200-250-300 ग्रंथो नो स्वाध्याय 5-7 वर्ष मा केवी रीते थाय हाँ मने हमणा ओला छडाना क्लास मा याद आवतो साहेब आपणे तो आठवड़िया मा एक कलाक लेवानो नक्की कर्यु छे ये आ बधा युवा मित्रों ने माटे त्यां तो 365 दिवस एक वर्ष आले आखो 365 दिवस आले अने छन्नू छंद भणवानो होय छडाळाना जो भाई आ मंथन नु काम छे बेन श्रीना वचनामृत मा एक बोल छे बहु उपलक उपलक वाचन विचार थी काई नहीं था उपलक उपलक वाचन विचार थी काई नहीं था उंडे उतरवू जरूरी छे बहुत सरस बोल छे बेन श्री नो जो टीका जो टीका आनी पहले मूल गाथा वाचे 161-62-63 समय सार सिद्धि भाग 100 भाग छठो 156 नंबर नो पानो अथवा तुम्हारी पासे ओरिजिनल समय सार हसे एमाथी काढजो समय सार सिद्धि होय तो एमाथी काढो सम्यक् प्रतिबंधक कर्म मिथ्यात् जिन देवे कयो त्रण वातो याद रखो एक लीटी में जो आवी रीते पर्सनल ग्रंथ होय ने एमा बद्दु पेंसिल थी टिक करीने राखवू जोईए कोणे कयो कांजी स्वामी नत कयो के कुंद कुंद देवे नत कयो ए विपुल भाई कोणे कयो कहे छे जिनेन्द्र भगवंतो ए कयो आमा गुरुदेव से आजे बोलया तो त्रणे मा लीधा जिनेन्द्र भगवाने कयो जिनेन्द्र भगवाने कयो जिनवरे ही परिकहियम मूल मा प्राकृत मा झड़पती कारजो झड़पती जोजो एमा तो ज आ वस्तु बुद्धि तमने काम आवशे जिनेन्द्र भगवंतो ए कीधो हवालो कोनो आपो बे काल परम दिवसे ज कीधो तुने 60 थी वधारे जग्याए आचार्य कुंद कुंद देवे हवालो आपो छे तीर्थंकर केवड़ी ओनो केवड़ी ए आवो कीधु छे भगवाने आवो कीधु छे केम के आचार्य कुंद कुंद देव ने पण खबर छे के मारू कोई मानवाना नथी तो 2000 वर्ष पहला कुंद कुंद देव ने एवी फाळ पड़ी होय तो पछी आ पंचम काल मा 2000 वर्ष पछी सुनील भाई शास्त्री ने तो फाळ पड़से ज ने नहीं पड़े उपद भाई તમે કઈ માનવાના નથી તો ઠીક છે ગુરુદેવ કહે છે આચાર્ય કહે છે એમ હું રાડો પાડી પાડીને 25 વખત બોલું છું તો તમે સાંભળો છો તમે એટલે આખી સભાની વાત કરો છો આ ઘરની વાત નથી અને ઘરની ધોરાજી ચલાવવાની વાત જ નથી આ છે જો આમાં સમ્યક પ્રતિબંધક કર્મ મૂળમાં શબ્દ છે કર્મ सम्यक् प्रतिबंधक कर्म कयो मिथ्यात् कोणे कीधु जिनदेवे कयो चेने साहेब 2 अने 2 4 4 अने 4 8 केटलु सरस छे हवे बीजी रेडी ए ना उदयती जीव मिथ्याति बने एम जाणवु आहा सम्यक ने प्रतिबंधक रोकनारो कोई छे करम तो ही मिथ्यात्व छे आवो जिनेन्द्र भगवंतो ए
કયું છે એના ઉદયથી જીવ મિથ્યાત્વી થાય છે એમ જાણવું જોઈએ. આખો હું વાક્ય બોલી ગયો બરોબર. આમાં સમ્યક દર્શન ની ક્યાંય વાત આવી નહીં આવી બરોબર. પણ ટીકાકારે ભાવને ખોલે છે. ગાના તો આમાં મિથ્યાત્વ ના જ ગાયા છે. આ ગાથામાં બીજી ગાથામાં મિથ્યા જ્ઞાન અજ્ઞાન ના ગાના ગાયા, ત્રીજી ગાથામાં કશાય ના ગાના ગાયા છે, કશાય ના ગાના ગાયા છે. પણ અમૃત ચંદ્રાચાર્ય પછી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ત્રણેય મોઢે રાખ્યા છે, પણ મોઢા આગળ રાખ્યા છે. જેને ગજબની વાત સાહેબ, ઘરમાં 90 વર્ષના બાપા હોય સાહેબ, 90 વર્ષના બાપા વ્હીલ ચેર ઉપર હોય, વ્હીલ ચેર ઉપર આમ હાથ પાંવ બધા બાંધેલા છે, દીકરાના 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 લગ્ન હોય તો સૌથી પહેલા હાજરી કોની? બોલો. એને તૈયાર કરી, નવડાવી ધોવડાવી કપડા, અરે બોલું લાર ગળતી હોય ને મોઢામાંથી, એ લાર ને સાફ કરવા માટે પણ એક શું કહેવાય બોડીગાર્ડ ભેગા હોય, એ 1000 રૂપિયાનો પગાર વાળો હોય. બાપાની કે લાર ગળવી ના જોઈએ, નેપકિન લઈને મલમલ નું મલમલ કર ખૂબ નહા કરકે. બોલો. અચ્છા એને ખબર છે પેરાલિસિસ નું અટેક આવેલું છે, અડધું અંગ તો ગાયબ છે, એ ચળ કોને છે? દીકરાના 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 લગ્નમાં તો બાપાની તો હાજરી તો હોવી જોઈએ ને, એ બાપાને તો કઈ હોશ જ નથી. સાંભળો છો બરાબર બધાય ધ્યાનથી? વિપુલભાઈ આ સંસારનું નાટક, હા નજરે નિહાળીએ ને આપણે ઘણી વાર, સૌથી મોડા આગળ સૌથી પહેલા એને સાંભળો. હું આમે વ્યતિરેક દ્રષ્ટાંત આપ્યો સાહેબ તમને, અરે દીકરાના 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 લગ્ન થતા હોય તો બાપ તો હોવા જોઈએ ને પરદાદા. એ ટીકાકાર આમાં કહે છે, હે આચાર્ય કુંદકુંદદેવ, તમે મિથ્યાત્વના અજ્ઞાનના અને કશાયના ગમે તેટલા તમે ગીત ગાઓ, અમે તો અમારા મોક્ષરૂપી સ્વયંવરમાં તો, મોક્ષરૂપી લક્ષ્મીના સ્વયંવરમાં તો અમારા પરદાદા તો સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્ર, એ ભલે ને વ્હીલ ચેર ઉપર બેઠા હોય પણ સૌથી પહેલા એમને અમને આગળ મૂકશું. આ ટીકામાં સૌથી પહેલા એની વાત કરી છે. કઈક સમજાણું? અરે હું મને તો આમ એમ લાગે છે એ ઉછળીને હમણાં નાચું. કઈક કઈક સમજાય છે કે હું શું કહેવા માંગુ છું? આ 1000 વર્ષ વચ્ચેનો એટલો આંકડો આચાર્ય કુંદકુંદ દેવના કાળે સમજનારા શૈલાબેન મિથ્યા દર્શનની વાત કરી તોય સમ્યક દર્શનની વાત સમજીને ઉભા થઈ જાય, અજ્ઞાનની વાત કરી તોય સમ્યક જ્ઞાનની વાત સમજીને ઉભા થઈ જાય, અને કશાયની વાત કરી તોય સમ્યક ચારિત્રની વાત લઈને ઉભા થઈ જાય એવા સત્પાત્ર જીવો હતા. પણ અમૃત ચંદ્રાચાર્યના કાળમાં નિર્ભરતા વધી ગઈ હતી. હવે નાની નાની બધી વાતોને ફોડી ફોડીને ફોલી ફોલીને એને સમજાવવું પડતું, એટલે અમૃત ચંદ્રાચાર્ય દેવ કહે કે તમારા કાળના શિષ્યો સમજે એવા હતા, પણ અમારા વચ્ચે આવું છે નહીં, એટલે અમારે બધી રામાયણ માંડીને કરવી પડે. અમૃત ચંદ્રાચાર્ય કાળની વાત કરું છું ભૂપતભાઈ, અને એના 1000 વર્ષ પછી ગુરુદેવ પેદા થયા, તો એમનું તો કેવું શું? આ લોકોએ 6-6 લીટીમાં વાત પૂરી કરી, અહીંયા 600 પાનામાં તો ગાથા ઉપરના પ્રવચનો પૂરા થાય. શું કીધું સાહેબ? 19 વખત ગુરુદેવના પ્રવચન થયા છે ને, હા 13, 15, 16, 17, 18, 19 આટલા પ્રવચનો તો ઉપલબ્ધ છે. કલ્પના કરો પહેલે જાટકે થી 19મી વાર સુધીના બધા જ પ્રવચનો ઉપલબ્ધ હોત, અને આ ગાથાઓ ઉપર જો પ્રવચનો ઉપલબ્ધ હોત તો કેટલા પાના થયા હોત? 600 તો આરામથી થયા હોત કે નહીં? મૂળ ગાથા 6 લીટીની, ટીકા 6 લીટીની, અને ગુરુદેવના પ્રવચનો 600 પાનામાં. હવે આપણે પૂછો, ગુરુ મહારાજ તમે 600 પાના સુધી શું બબડાવો છો?
શું કરીએ, એક કુંદ કુંદ નો કાળ હતો, હમ જે એવા હતા, એક કાળ અમૃત ચંદ્રાચાર્ય દેવ નો હતો ત્યારે જરાક મંદ બુદ્ધિ વાળા પેદા થયા, અને હવે તો આ કળી કાળ થી હણાયેલ બુદ્ધિ વાળા જીવોની તો વાત સી કરીએ, તો એ હજી ખાલી જગ્યા ભરો, તો એ હજી ટપો ન પડે, હવે હવે તો ભગવાન ના ભરોસે, એટલે કર ચલે હમ ફિદા, જાને તન સાથીઓ અબ તુમારે હવાલે, પુણ્ય પાપ અધિકાર સાથીઓ, જાઓ સમયસર તમારે હવાલે, તમારે જેમ કરવું હોય કરો, અમે જઈએ છીએ. એટલે ગુરુદેવ આ મુદ્રામાં આવ્યા, આ ધ્યાનની મુદ્રામાં આવ્યા, જગત થી કંટાળીને આવ્યા, આ મુદ્રામાં હતા, સમજાવવાની મુદ્રામાં. એને એમ થયું હવે કેટલો સમજાવું, હે કર્મ વર્ગ, હસતા નહીં, બહુ ગંભીર વાત કરું છું, મેં આ સુમનભાઈ ને વાત કરી હતી, સુમનભાઈ તો છક થઈ ગયા મારી વાત સાંભળીને, બહુ બાળકની જેમ બહુ વિનમ્રતા હતી એનામાં, ખૂબ પૂછતા, એ તો 5 વર્ષના બાળકને પણ સલાહ પૂછે એવા માના હતા. મને કહેતા સુનિલજી સ્ટેચ્યુ તો હમણાંની છે ને, એ તો એના પહેલા ફોટો હતો, ખ્યાલ હશે તો તમને, સૌથી પહેલા ગુરુદેવશ્રી નો પ્રવચન નો ફોટો હતો, પ્રવચન ની મુદ્રા વાળો, ઓલો સ્કાય બ્લુ ડાર્ક પાછળ પ્રવચન ની મુદ્રા વાળો હતો. મને કહે કે તમને આ અહીંયા શું લાગે છે, શું હોવું જોઈએ, તો આ તો મેં હજી જોયો જ નતો આ ફોટો, આ ધ્યાન ની મુદ્રા વાળો, આ તો મારે ધ્યાનમાં જ નતો, ખ્યાલમાં જ નતો, પણ પછી જયારે મેં આ ફોટો જોયો ધ્યાન ની મુદ્રા વાળો, ત્યારે મેં કીધું સુમનભાઈ આ પ્રવચન ની મુદ્રા ની જગ્યાએ જો આ ધ્યાન વાળી મુદ્રા વાળો અહીંયા મૂકો ને, તો એ વધારે અર્થપૂર્ણ થાય. જો તમને બતાવું, અહીંયા હું લાયબ્રેરીમાં બેઠો છું ને, એટલે લાયબ્રેરી નું ચિત્ર તમને દેખાય છે, હું તમને ગુરુદેવશ્રી નો ફોટો બતાવું છું, જો દેખાણા ગુરુદેવ પાછળ, આ થોડીક સ્ક્રીન છે અહીંયા, આ ગુરુદેવ, એટલે આ આ મુદ્રા નો સ્પેશિયલ ફોટો, સાહેબ હું પોતે ગયો તો ભાવનગર, મારે તો 4-5 દિવસ ત્યાં પ્રોગ્રામ હતા, એટલે વિધાન માટે અમે લોકો ગયા હતા, પણ ત્યાંથી અમે પાછા આવ્યા તો 6-7 હજાર રૂપિયા, ગોહેલ એ ગોહેલ તો ગુજરી ગયા હતા, પણ એના જે દીકરા હતા એમની પાસેથી આ મુદ્રા વાળો ફોટો લઈને આવ્યા હતા, પછી એ અહીંયા વર્ષો સુધી મુદ્રા વાળો ફોટો ત્યાં મૂક્યો આપણે, ત્યારે મેં સ્વાધ્યાયમાં અર્થ કર્યો હતો, ખબર, ગુરુદેવશ્રી પ્રવચન કરી કરીને થાકી ગયા, હવે તેઓ સ્વરૂપમાં લીન થવા માંગે છે, જેને સમજો એ સમજો, નહીં તો ઘર ભેગા થાવ. હે કર્મ વર્ગણા, વિપુલભાઈ, હે શ્રોતાગણ, હવે શા માટે તમે અમારી આરાધનામાં અંતરાય કરો છો, અમે તો અમારા સ્વરૂપમાં લીન થઈ રહ્યા છે, ઈ આ મુદ્રા બતાવે છે, મને આ મુદ્રા જોવું એટલે મને શ્રીમદજી નો ઈ જ વાક્ય હતા, અંતરમુખી મુદ્રા તો ઈ ને, હા, એટલે આ ગાથામાં 3 તબક્કામાં, કુંદ કુંદ દેવના વખતે, અમૃત ચંદ્રાચાર્ય કાળના વખતે, અને હવે કેટલો વિસ્તાર એનો થયો કલ્પના કર, 6 લીટી છે પણ કેટલી સરસ, સમ્યક તો કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે, જો આમાં 2 વાત આવી, ઓલો મોક્ષના કારણરૂપ સ્વભાવ છે, સમ્યક્ત તો મોક્ષના કારણરૂપ સ્વભાવ છે, અને મિથ્યાત્વ તો મોક્ષનો વિપરીત સ્વભાવ છે, દરેકમાં લીધા છે, સમ્યક્તમાં પણ, સમ્યક જ્ઞાનમાં પણ, અને સમ્યક ચરિત્રમાં, આ મોક્ષના સ્વભાવ, મોક્ષના સ્વભાવ, મોક્ષના સ્વભાવ, કારણ સ્વભાવ, કારણ સ્વભાવ, કારણ સ્વભાવ, અને સામે વિપરીત ભાવ, વિપરીત ભાવ, વિપરીત ભાવ. શ્રીમદજી નો એક બહુ સરસ શબ્દ છે, ગુરુ આજ્ઞા સમપથ્ય નહીં, શું કીધું, ગુરુ આજ્ઞા સમપથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન,
या विचार એટલે તત્વ વિચાર એના જેવી કોઈ ઔષધિ નથી ધ્યાન એટલે એમાં ટકવાની વાત એટલે બે વાજો સમ્યક્ત કે જે મોક્ષના કારણભૂત સ્વભાવ છે તેને રોકનારું શબ્દ જુઓ કાલ રાત્રે મેં એક વાત કરી હતી ઓલામાં વિષમ વિષમ ભાવ સંભાવમાં બાધક તત્વ બહાર નથી બહાર ના કોઈ આપણને નડે એવા નથી નડે છે આપણને આપણો અહમ આપણી કશાયો આપણી માન્યતાઓ હ પોઈન્ટ સમજાય છે કાલે રાત્રે જે સ્વાધ્યાયમાં હતા મેં આ વાત કરી હતી ખ્યાલ છે હમણાં બે દિવસ પહેલા શ્રીમદજીનો એક બહુ સરસ મજાનો આ ફોટો પણ મૂકેલો અને ખ્યાલ હશે તો આપ સૌને જો આ વાક્ય જો શ્રીમદજીનો વાક્ય છે લગભગ મેં સ્વાધ્યાયમાં કીધો હતો જો જીવથી સત્સંગ થયા પછી પણ થોડોક વાંચો તો બેનો બધા જો જીવથી એટલે આપણાથી સત્સંગ થયા પછી પણ કદાગ્રહ કદાગ્રહ ના અર્થ જો કૌંસમાં મંગળ અને બુધ અને ગુરુ અને શનિ ના નામ નથી આમાં શનિ ગ્રહ નામ છે આમાં ગુરુ ગ્રહ નામ છે કદાગ્રહ એટલે મતાગ્રહો દુરાગ્રહો અને હટાગ્રહો ઈ મત મતાંતર આદિ દોષ ન મૂકી શકાતો હોય કોના જીવને કેવા જીવને સત્સંગ થયા પછી પણ ગઈકાલે મેં ઓલો નહી દાખલો આપ્યો તો સવારના સ્વાધ્યાયમાં કે રાત્રિના ઓલો સાપ ગાય ગાય અને સાપ સવારના સ્વાધ્યાય હા ગાય તણકલું ખાઈને પણ સાહેબ તમને મોકલી આપો ગાય તણકલું ખાઈને પણ અમૃત જેવું દૂધ આપે અને સાપ અમૃત જેવું દૂધ પીને પણ સંજયભાઈ ઝેર ઓકે કેવી ગજબની વાત છે આ દાંડાઈ જેને કરવી હોય ઊંધાઈ જેને કરવી હોય એનો જન્મસિદ્ધ અધિકાર છે એટલે મેં બે ત્રણ દિવસ પહેલા કંઈક સ્વાધ્યાયમાં વાત કરી હતી આજ સુધી કોઈ એવા રતન ટાટા પેદા નથી થયા આજ સુધી કોઈ એલએનટી વાળા પેદા નથી થયા કોઈ ભૂંગળો બનાવ્યો હોય કૂતરાની પૂંછડી એમાં નાખો તો હરકી થાય કેમ કે વડીલો એમ કહે છે પિંડ અને પ્રકૃતિ ભેગી જ જાય કદાગ્રહ છે નહી માનેલી માન્યતાઓ છે ને દુરાગ્રહ છે હટાગ્રહ છે મત મતાંતર આદિ દોષ ન મૂકી શકાતો હોય તો પછી તેણે છૂટવાની બોલો શું કીધું આશા કરવી નહીં એટલે ભરતે ટોક્યો નહીં મરીચી ને મરીચી કોણ હતો ભરત નો બોલો તો ક્યારે કીધું તું મેં અરે આજના સ્વાધ્યાયમાં શરૂઆતમાં કીધું તું ને ચક્રવર્તી નો દીકરો પણ બાપ એને ટોક્યો નહીં કેમ કે એને ખબર છે આ તીર્થંકર નો નથી માનતો તો મારી ડુગડુગી ક્યાં વાગશે હોનહાર ખોટી હોય ને નહીં માને ભાઈ હા એટલે આ ટીકા તમે વાંચજો સમય ઘણો થયો છે અને આમાં ત્રણ 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 આવા બોલ છે અને રત્નગણ શ્રાવકાચારમાં ત્રીજો શ્લોક વાંચજો સદ્રષ્ટિ જ્ઞાન વૃત્તાની ધર્મમ ધર્મેશ્વરા વિદુ યદીય પ્રત્યનિકાની ભવંતી ભવ પદ્ધતિ જો એ અનુસંધાન કઈક મળશે તો રાત્રિના સ્વાધ્યાયમાં ને તો કાલે એટલી વાત આપણે લેશું ભવ પદ્ધતિ શબ્દનો એમાં પ્રયોગ છે દ્રવ્યલિંગી મુનિરાજના માટે તો શું ભાવ પાહુડને યાદ કર્યા છે તમે 5-25 ગાથાઓ વાંચો ભાવ પાહુડની અલૌકિક બધી ગાથાઓ અલૌકિક પ્રવચનો સાંભળીએ છીએ એક સમયસર પણ સાથે સાથે નિયમસારની છેલ્લી ગાથા યાદ કરી આવે બધા ભગવાન છે મેં મારી નિજ ભાવના માટે આ નિયમસાર લખું છું ભાવ પાહુડને યાદ કર્યા આપણે રત્નગણ સાવકાચારને યાદ કર્યા કળશ ટીકાને યાદ કર્યા અરે આ 56 ભોગ મળે છે એક પ્રવચનમાં નિજ નિધિ નિજ મે બતાઈ યહાં અનંત ઉપકાર હે ઉસકે લિયે જિન વાણી માં કો વંદના શત બાર હે વંદના શત બાર હે
वंदना शत बार है। हे जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरण गहे सुपावे सुख चैन। जावाणी के ज्ञान ते सूझे लो का लोक, सुवाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो।